જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી આયોજિત વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2022 મુખ્ય વિષય ટેકનોલોજી અને ટોયઝ વિભાગ 2 સ્વાસ્થ્ય અને સ્વચ્છતા કૃતિનું નામ સ્વયંસંચાલિત ભીડ નિયંત્રણ ઉપકરણ પરિચય કોવિડ-19ના રોગચાળાએ ઘણા દેશોને અસર કરી છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ તેને રોગચાળો જાહેર કર્યો છે જેથી લોકોને અટકાવવા માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું પરંતુ સંપૂર્ણ લોકડાઉનને કારણે બીજી ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ જેથી લોકડાઉન ખોલવાના સરકારે લોકડાઉન ખોલવાના તબક્કા શરૂ કર્યા અનલોક થવાના કારણે બસ ઓફિસ દુકાનો વગેરેમાં લોકોની ભીડ વધવા લાગી જેના કારણે કોરોનાનું સંક્રમણ પાછું વધવા લાગ્યું ભીડને નિયંત્રિત કરવા અમે આ ઉપકરણને પ્રોજેક્ટ તરીકે બનાવવા જઈ રહ્યા છીએ તે ચોક્કસ વિસ્તારમાં વ્યક્તિઓની સંખ્યા આપમેળે જાળવશે હેતુ ભીડને નિયંત્રિત કરવા અને લોકોને કોવિડ-19નું સંક્રમણ ફેલાતા રોકવા માટે કામગીરીની પદ્ધતિ ઉપકરણ ચાલુ કરો લોકોની મહત્તમ મર્યાદા નક્કી કરો અહીં આપણે 5 વ્યક્તિની મહત્તમ મર્યાદા નક્કી કરી વ્યક્તિઓની સંખ્યા અને વ્યક્તિઓની મહત્તમ મર્યાદા LCD પર પ્રદર્શિત થશે આપણે 5 વ્યક્તિની મર્યાદા સેટ કરી એટલે 5 વ્યક્તિને અંદર મોકલીએ એક બે ત્રણ ચાર જેવા 5 વ્યક્તિ અંદર જશે એટલે ગેટ બંધ થઈ જશે જ્યારે અંદરની જેવી 1 વ્યક્તિ બહાર નીકળશે એટલે ગેટ ખુલશે અને બહારની 1 વ્યક્તિ અંદર દાખલ થઈ જશે આ રીતે આપણે ભીડને નિયંત્રિત કરીશું એનાલિક સિદ્ધાંત આ પ્રોજેક્ટ માઇક્રોકન્ટ્રોલ આધારિત પ્રોજેક્ટ છે અમે આ પ્રોજેક્ટ માટે આરડીનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ લાઇટ ટ્રાન્સમિટિંગ અને રિસીવિંગ સેન્સરનો ઉપયોગ વ્યક્તિની હિલચાલ શોધવા માટે થાય છે દાખલ કરેલ વ્યક્તિની સંખ્યા અને વ્યક્તિની મહત્તમ મર્યાદા દર્શાવવા માટે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે કામગીરીની પદ્ધતિ આ પ્રોજેક્ટ માઇક્રોકન્ટ્રોલ આધારિત પ્રોજેક્ટ છે આ ઉપકરણ દરવાજા પર મૂકવામાં આવે છે જેમાં સેન્સર હોય છે જે મનુષ્યની ગતિને શોધી કાઢશે અને તે ચોક્કસ વિસ્તારમાં જેમ કે બસ ઓફિસ દુકાન વગેરે પ્રવેશતી વ્યક્તિની ગણતરી કરશે આપણે જરૂરિયાત મુજબ વ્યક્તિની મર્યાદા નક્કી કરવી પડશે જેથી જો વ્યક્તિની સંખ્યા આ મર્યાદા સુધી પહોંચે તો ગેટ આપોઆપ બંધ થઈ જશે જેથી વધારાના વ્યક્તિ ચોક્કસ વિસ્તારમાં પ્રવેશી ન શકે ફાયદા પ્રવેશતા વ્યક્તિની મર્યાદા નિયંત્રિત કરવા માટે ગેટ પર વ્યક્તિની જરૂર નથી આ ઉપકરણ ઓછું ખર્ચાળ છે ખૂબ ઓછો પાવર વપરાશ છે સતત અને એકધારું કામ કરી શકે છે આ ઉપકરણનો ઉપયોગ કરીને અમે લોકોને ભીડને નિયંત્રિત કરી શકીએ છીએ અને લોકોને કોવિડથી બચાવી શકીએ છીએ જે મોલ દુકાન ઓફિસ પર લાગુ થશે આ માવર્ષના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન મુખ્ય વિષય ટેકનોલોજી અને જોઈશે અમારું આ મોડેલ સાચા અર્થમાં સાર્થક કરે છે થેન્ક યુ